ગેહલોત સરકાર જવાબદારી કાયદો લાગુ કરવામાં નિષ્ફળ રહેવા બદલ બેકફૂટ પર છે સેંકડો જાહેર સંબંધિત સેવાઓને આવા કાયદાના દાયરામાં લાવવાની દરખાસ્ત છે જેમાં સરકારી તંત્રની મનસ્વી ક્રિયાઓ રાજસ્થાનમાં છેલ્લા ચાર વર્ષથી અશોક ગેહલોતની સરકાર દ્વારા વારંવાર વચનો આપવા છતાં રાજ્ય માટે અસરકારક જવાબદારી કાયદો લાગુ કરવામાં વિલંબ થઈ રહ્યો છે તેની રાજસ્થાનમાં સામાજિક કાર્યકરો અને એનજીઓ નારાજ છે કોંગ્રેસની સરકાર દેશમાં જવાબદારી અધિનિયમ લાવવા માટે સૌપ્રથમ બનવા માંગે છે એનજીઓ અને કાર્યકરો જાહેર ફરિયાદોના પર્યાપ્ત ઉકેલો અને સુરક્ષા પ્રદાન કરવા માટે સૂચિત કાયદાની માંગ કરે છે રાજ્યની ચૂંટણીઓ અને વિધાનસભાની ચર્ચા દરમિયાન કરવામાં આવેલી ઘોષણાઓની મુખ્યમંત્રીને યાદ અપાવતા તેઓ કહે છે કે જવાબદારી કાયદાનો અભાવ લાખો લોકોને તેમના મૂળભૂત અધિકારોથી વંચિત કરી રહ્યો છે બે વર્ષથી સામાજિક કાર્યકર્તા અરૂણ રાય અને તેમના સાથી નિખિલ ડે અને અન્ય લોકો આ કાયદા માટે આંદોલન કરી રહ્યા છે તેઓ વર્તમાન સરકારના કાર્યકાળના ચાર વર્ષ પછી પણ કાયદા પ્રત્યે ચિંતાનો અભાવ હોવાનો આક્ષેપ કરે છે જોકે વહીવટી સુધારણા વિભાગે બિલના ડ્રાફ્ટ પર કામ શરૂ કર્યું છે અને લોકો પાસેથી સૂચનો માંગ્યા છે સામાજિક કાર્યકરો ફરિયાદોની વિસ્તૃત વ્યાખ્યા ફરિયાદોના નિકાલ માટે સમય મર્યાદા તેમજ જિલ્લા સ્તરે અપીલ માટે વિકેન્દ્રિત સિસ્ટમ છે રાજ્ય સ્તરે બંધારણીય રીતે માનનીય સ્વતંત્ર ફરિયાદ નિવારણ કમિશનની અસરકારક જોગવાઈની પણ માંગ કરી છે જો ટૂંક સમયમાં કાયદો લાવવામાં નહીં આવે તો ડિસેમ્બરમાં ફરીથી યાત્રા શરૂ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ